नमस्कार विद्यार्थी मित्रों, गैलेक्सी स्कूल ऑफ साइंस ना ऑनलाइन सेशन में फरीथी आप सबनु हार्दिक स्वागत है। धोरण 12 में आपणे नेक्स्ट टॉपिक पर आया छे। लास्ट टाइम आपणे टॉपिक पर जोयुं हतुं के कोई पण एक तार होय, ए तार में विद्युत प्रवाह प्रसार थतो होय अने ए विद्युत प्रवाह ने विद्युत प्रवाहमांथी प्रसार थतो तार એને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ તો શું થાય છે? રાઈટ, તો અહીંયા આપણે એક સર્ક્યુલર કોઇલ લૂપ, કરંટનો લૂપ લીધો છે, સર્ક્યુલર નહીં ભલે રાઉન્ડ સેશનનો આ ટાઈપમાં એક લૂપ લીધો છે, જેમાં અહીંયા નોર્થ પોલ અને અહીંયા સાઉથ પોલ તમે જોઈ શકો છો, જેમાં આ દિશા જે છે આ દિશામાં આપણને બી મળે છે, આ દિશામાં આપણને ટોર્ક મળે છે અને નીચેની દિશામાં આપણને મળે છે એમ। એમ શું છે એ આપણને જોઈએ, રાઈટ। હવે આ જે પણ તમને લૂપ દેખાઈ રહ્યો છે એમાં આ જે એ પોઈન્ટ છે, એ પોઈન્ટ નહીં સોરી, આ જે બે, આ બે જે તમને ડેટા દેખાય છે આ બંને જે છે એ છે બ્રશ, બરોબર। આ બંને શું છે? બ્રશ, કાર્બન બ્રશ કહેવાય આને, બરોબર। આ છે બ્રશ, આ બંને બ્રશ દ્વારા અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ સાથે, પોટેન્શિયલ ડિફરન્સ સાથે કનેક્ટ કરી દીધી છે, જેમાં અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે। આ આઈ જે છે એ ઉપરની દિશામાં પ્રવાહિત થાય છે, અહીંથી જોવા જઈએ તો પછી આ કોઇલ પર, આ કોઇલમાં આપણે ચાર નામ આપી દઈએ છીએ, એ બી સી અને ડી। આ એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી પાછો ફરી અને આઈ બેટરીમાં પાછો આવી જાય છે। આ રીતની એક સિસ્ટમ સર્જાય છે જેમાં આ મેગ્નેટ અને આ લૂપ, આ બંનેની બાજુઓ જે છે એમાં બી સી અને એડી વાળી બાજુઓ જે બતાવી છે એ ની લંબાઈ એ છે અને સી થી ડી વાળાની જે પણ લંબાઈ છે એ છે બી। તો આ એક કન્સ્ટ્રક્શન થયું, આપણે શોધવા જઈ રહ્યા છીએ ટોર્ક ઓન અ સર્ક્યુલર ઓર સોરી ઓન અ રેક્ટેન્ગ્યુલર કરંટ લૂપ ઇન મેગ્નેટિક ફિલ્ડ, બરોબર છે મિત્રો। તો આ એક પ્રકારની રચના થઈ કે આને આપણે કઈ રીતે એડજસ્ટ કર્યું છે, બરોબર। હવે આમાં થાય છે શું? એકચ્યુઅલી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલના રિસ્પેક્ટમાં જોવા જઈએ તો જો આ દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે, એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર, બરોબર, પછી આ જે છે એ થી બી તરફ પ્રવાહ જાય છે, આપણે ખાલી આ આની વાત કરીએ, એ થી બી તરફ પ્રવાહ, તો એ આ થઈ ગયો એ થી બી તરફ પ્રવાહ, આ ચુંબકીય ક્ષેત્ર, આ એ થી બી તરફ પ્રવાહ, તો નીચેની દિશામાં બળ લાગશે એટલે આ એ બી જે છે એ આ રીતે આમ રોટેટ થશે। માનો કે આ કોઇલ આ પ્રકારે છે, આ કોઇલ આ પ્રકારે છે, આ રીતે આમ રોટેટ થશે એટલે આ ભાગ જે છે નીચેની બાજુમાં જશે, આ ભાગ ઉપરની બાજુમાં જશે। હવે એનું પણ આપણે ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલના રિસ્પેક્ટમાં જોઈ રહી છીએ, આ બાજુમાં ચુંબકીય ક્ષેત્ર, આ જે છે એ આ દિશામાં વિદ્યુત પ્રવાહ અને ઉપલા દિશામાં બળ, એટલે આ બળ આમ ને આ બળ આમ, આ રીતે આમ રોટેટ થાય, રાઈટ, તમે આ રીતે જોઈ શકો છો, બરોબર છે। તો હવે એના અનુસંધાનમાં આપણે વસ્તુ જોવા જઈએ, ખાસ કરીને જોવા જઈએ તો આ જે પણ લૂપ આપેલ છે એના આર્મ પર, દેટ ઇઝ એડી અને બીસી, આ બંને લૂપ પર કોઈ પણ પ્રકારનું બળ લાગતો નથી, ખાસ કરીને આ પોઈન્ટ પર વધારે ધ્યાન આપશું, આ પણ આ બંને પર કોઈ પણ પ્રકારનું બળ નથી લાગતો, નથી લાગતો એનું કારણ વિદ્યુત પ્રવાહ અને આઈ બંને સેમ દિશામાં છે, બરોબર,
एफ इक्वल्स टू आई एल क्रॉस बी અને L ક્રોસ B માં ક્રોસ ના રિસ્પેક્ટ માં આવે છે sin થીટા અને I અને B જે લેન્થ છે અને B છે એ બંને સમાન દિશામાં થાય છે તે માટે તેને sin 0 એટલે બળ 0 રાઈટ તો એના આધારે જે જગ્યાએ બળ આપણને મળે છે તે પ્રકારની આપણે પહેલા વાત કરીએ તો હવે આપણા પાસે જે AB સાઈડ છે AB સાઈડ આ જે AB સાઈડ છે એ શું છે तो एबी साइड जे छे एना पर बल लागे छे एबी साइड पर एफ वन बल लागता तो आना पर क्यों बल लागे छे एफ वन तो एफ वन इज इक्वल्स टू आई आ आई छे तो आमा जे लंबाई छे केटली छे बी छे आ ए थी बी नी लंबाई केटली छे बी तो अहीं आवशे स्मोल बी इंटू कैपिटल बी आई एल અને ક્રોસમાં અહીંયા સાઈન 90 થશે કેમ કે આપણે લખી શકીએ છીએ થીટા બરાબર 90 અને કોના કોના વચ્ચે તો બી સોરી આઈ અને બી અને કેપિટલ બી વચ્ચે જો આ બી આ દિશામાં છે આ બી આ દિશામાં છે બરોબર તો આ બંને વચ્ચે કેટલો થયો 90 અંશનો ખૂણો થયો રાઈટ સો આ આપણને મળ્યું એફ1 તે જ રીતે सिमिलरली एबी साइड छे एज रीते सीबी साइड पर पण समान बळ लागे छे हवे कयो प्रकारनो समान बळ लागे छे तो ए जोईए छे तो एने आपणे नाम आपी दईए छे एफ टू एफ टू बराबर एमां लागे छे आ पण छे बी एज रीते બંને વચ્ચે ખૂણો જે છે એ પણ 90 અંશનો તો અહીંયા પણ લાગે છે આઈ બી ઇન્ટુ સ્મોલ બી વિચ ઇઝ ઇક્વલ્સ ટુ એફ1 બરોબર આટલી વસ્તુ ક્લિયર છે તો આ થયું એફ1 ઇન્ટુ એફ2 હવે આપણે જોવાનું છે આ બંને જે બળ છે એ બંને પર બળ લાગે છે એક ઉપરની દિશા એક નીચેની દિશા તો કુલ नेट फोर्स जे लागशे लूप पर ए हशे शून्य दैट मीन्स जीरो द नेट फोर्स ऑन द लूप इज जीरो केम केम के एक बड़ा बाजू एक आ बाजू कपल ऑफ द फोर्स लागे छे तमने याद होय तो टॉर्क टॉर्क मां कपल ऑफ द टॉर्क लागतो होय छे तेना अनुसंधाने तो एना पर आपणा पासे जे वात थई एना प्रमाणे फोर्स लागे छे जीरो कारण के टॉर्क ना बे पेयर्स छे There are two pairs, F1 અને F2 આ બંને પેર્સ છે એના કારણે કુલ બળ જે છે એ ઝીરો લાગે છે અને એના કારણે લૂપ પર ટોર્ક લાગશે આના કારણે ટોર્ક પર લૂપ પર શું લાગશે ટોર્ક હવે આ જે છે એ ટોર્ક જે છે એ એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થશે વિષમ ઘડીમાં રોટેટ થાય તો આના આધારે આપણે લઈ શકીએ છીએ એનું બળ એનું કોઈ પણ કિંમત જે છે એ પ્લસમાં લઈ શકીએ છીએ તેનું મૂલ્ય કઈ રીતે આવશે તો આપણે આ એક ખાલી આકૃતિ જોઈ લઈએ કે દાખલા તરીકે માનો કે આ એક એની એક્સિસ વિચારી છે આ એક્સિસ છે ને એ એમાં આ દિશામાં નીચેની બાજુમાં બળ લાગે છે અને આ દિશામાં ઉપરની બાજુમાં બળ લાગે છે આ હતું એફ ટુ અને આ હતું એફ વન બરોબર આનું મધ્ય બિંદુ લઈ લઈએ તો અહીંથી આ જે અંતર થાય છે એ થાય છે a બાય 2 અને અહીંથી પાછું આ જે અંતર થાય છે a બાય 2 રાઈટ તો આના આધારે આપણે જો ટોર્કનું મેગ્નિટ્યુડ એટલે કે ટોર્કનું મૂલ્ય શોધવા જઈએ તો ટોર્ક ઇક્વલ્સ ટુ f1 a બાય 2 પ્લસ તો પ્લસ f2 a બાય 2 આ બંનેના કારણે ટોર્ક લાગે ટોર્ક એટલે શું r ક્રોસ f એમાં r જે છે એ શું હોય બળ દ્વારા લાગતું એનું લંબ સાઈડ એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r ક્રોસ f તો r ક્રોસ f ના રિસ્પેક્ટમાં આપણા પાસે આવી ટોર્ક આર્યો હવે આજે આપણા પાસે ટોર્ક આવ્યું એમાં આ f1 અને f2 ની કિંમત મૂકી દઈએ તો f1 અને f2 ની કિંમત મૂકી દઈએ તો શું થશે જોઈએ તો f1 ની કિંમત આમાં મૂકી છે તો એ આવે છે i b
बी ए बाय टू प्लस आई बी बी ए बाय टू, आ बने किमतों एक जीती है तो देट मीन्स टू आई बी बी ए बाय टू एवं थे तो टॉर्क इक्वल्स टू टू आई बी बी ए बाय टू, आ टू टू कैंसल आई ए इंटू बी इंटू कैपिटल बी, आ आपणा पासे टॉर्क आवे छे। आ टॉर्क नी अंदर खास जे आपणे टॉर्क नी वात करवानी छे ए टॉर्क लागशे दैट इज इक्वल्स टू टॉर्क इक्वल्स टू आई इंटू ए इंटू बी, आ ए जे छे ए छे क्षेत्रफळ कोनू तो आ लूप नू क्षेत्रफळ, बरोबर मित्रों। तो आ तो हतुं टॉर्क सिंपल के जे आ लूप पर लागी रह्युं छे। आप आई होप तमे क्लियरली जोई शकता हो मित्रों, अने थोड़ुं यस दिस इज क्लियर नाउ, बराबर छे मित्रों। तो आ तो हतुं टॉर्क, हवे आपणे जोवानुं छे के मानो के आ थोड़ुं रोटेट थयुं अने आमां तो आपणा पासे 90 अंशनो खूणो मळे छे, राइट। आमां आपणने शुं मळे छे 90 अंशनो परफेक्ट खूणो मळे छे, पण मानो के न मळे अने थोड़ुं एनुं जे फिगर जे छे ए थोड़ुं त्रासू होय, કેવું હોય ત્રાસુ, કયા પ્રકારનું હોય એની થોડીક આપણે ચર્ચા કરી લઈએ છીએ, એના ઉપર થોડુંક આપણે જોઈ લઈએ। તો અગેન ફોર એક્ઝામ્પલ માનો કે આપણા પાસે આ પ્રકારનું માનો કે ચિત્ર છે, આ બધા ચિત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ભલે તમને દોરવામાં વિચિત્ર લાગતા હશે, બધા ચિત્ર જેવા છે કે જે તમને માર્ક્સ અપાઈ શકે છે મિત્રો। समथिंग लाइक दीस, आ प्रकार कई आप जी सको तो हसो, राइट। हवे आम आ बदा नाम आप दी है, आ विद्युत प्रवाह पसार था है, आ बी अँ आप विद्युत प्रवाह पसार था है, आ सी और आ डी, बराबर। जेने अँ नाम आप दी है एन, આને નામ આપી દઈએ છીએ એસ, રાઈટ। હવે આમાં એ પ્રોબ્લેમ છે કે આમાં ચુંબકીય ક્ષેત્ર તો માનો કે આ દિશામાં છે, પણ આના કારણે આ થોડુંક આમ ટિલ્ટ થઈ ગયું છે, હું તમને બતાવું છું। અને અહીંયા લાગે છે એમ કે જેમાં કંઈક થીટા છે, કઈ રીતે જુઓ, દાખલા તરીકે આમાં એમ શું હતું, હવે આમાં વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થતો હતો, એટલે આ જે ક્ષેત્રફળ હતું એ ક્ષેત્રફળ સદિશ જે છે એ નીચેની દિશામાં હતો, એટલે આપણા પાસે એમની કિંમત નીચે હતી, એ શું હતી એમની કિંમત નીચે હતી, પણ આમાં શું છે એમ એટલે શું આઈ ઇન્ટુ એ, પહેલા તો તમને કહી દઉં મેગ્નેટિક મુમેન્ટ એટલે કે સ્મોલ એમ એટલે આઈ ઇન્ટુ એ, બરાબર। તો અહીંયા આઈ ઇન્ટુ એ ના જગ્યાએ આપણે એમ જ લખવાનું થશે, એટલે આ જે એમ છે એ આઈ ઇન્ટુ એ, તો આ આઈ અને આનું ક્ષેત્રફળ, હવે ક્ષેત્રફળ સદિશ આ પ્રમાણે ક્ષેત્રફળ જોવા જાવ તો અહીંયા નીચે લાગે છે, રાઈટ, એટલે આમાં એમ નીચે લેશે। હવે આ જે છે એ થોડુંક આમ ત્રાસું થઈ ગયું છે, એ આ તો આમ હતું એક્ઝેક્ટલી આ પ્રમાણે લાગતું હતું નીચે, હવે આ થોડુંક આમ ત્રાસું થઈ ગયું છે, હવે આમાં આ દિશામાં લાગે છે તો અંગૂઠો થોડોક મારો આમ ટિલ્ટ થઈ ગયો, રાઈટ। પહેલા શું હતું, પહેલા આમ એક્ઝેક્ટલી આમ નીચે હતું, એ આ તમને જેમ ઉપર દેખાય છે ને એક્ઝેક્ટલી નીચે હતું, પછી આ થોડુંક આમ ત્રાસું થઈ ગયું, રાઈટ। તો આ છે ચુંબકીય ક્ષેત્ર, આ છે આપણા પાસે એમ, તો આ બંને વચ્ચે એક ખૂણો બને છે, અને એ ખૂણાના આધારે આપણે વિચાર કરવાનો છે કે આ કઈ રીતની સ્થિતિ સર્જાય છે, જેમાં અહીંયા છે આપણા પાસે ચુંબકીય ક્ષેત્ર, રાઈટ મિત્રો। તો હવે આમાં આપણા પાસે બળની કિંમત તો એવી જ મળે છે, that is F1 equals to F2 equals to I small b into b, કારણ કે આની લંબાઈ પણ b છે, આપણે આ જ વસ્તુને આપણે ખાલી તો ત્રાસી કરીને જોઈ છે જે તમને અહીંયા આ દિશામાં દેખાય છે, બરોબર। પણ હવે પ્રોબ્લેમ એ નથી, પ્રોબ્લેમ એ છે કે આ જે આકૃતિ છે એ થોડીક થઈ ગઈ ત્રાસી, કઈ રીતે ત્રાસી થઈ ગઈ, તો જુઓ દાખલા તરીકે આ જે આપણને આમ સીધું દેખાતું હતું એમ થોડુંક ત્રાસું થઈ જાય, તો દેટ મીન્સ માનો કે એ આ ત્રાસું આ પ્રકારે થઈ, અને હવે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કઈ રીતે લેવાનું, એફ અને આમાં જે છે એમાં આપણે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કઈ રીતે લઈ શકીએ, તો એ ડિસ્ટન્સની વાત પર જ આપણે એપ્લાય કરવાનું છે, તો એ શું છે એ જોઈએ, આપણે એ ડિસ્ટન્સ જ ગોતવાનું છે મિત્રો, રાઈટ। તો માનો કે આ એ ડિસ્ટન્સ છે જેની આપણે વાત કરતા હતા, એ છે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એ છે આ, બરોબર।
જે અહીંયા મળે છે થીટા અને અહીંયા પણ મળે છે થીટા, આપણે આ આ ડિસ્ટન્સ લેવાનો છે. બરોબર, જેમાં એ આ થયું એ બાય ટુ, આ બાય આ થયું એ બાય ટુ, આમાં આ ખૂણો નહીં આવે, સોરી આમાં ખૂણો આવશે આઈ રહ્યો એમનો. તો આના આધારે આ જે અંતર જે છે, આ અંતર તો એ બાય ટુ, આ જે અંતર છે આ બ્લેક કલરની લાઈન વાળું અંતર, આ જે તમને મેં ઘાટે ઘાટું કરી દીધું, આ અંતર, આ અંતર થાય એ બાય ટુ સાઈન થીટા અને આ અંતર થશે એ બાય ટુ સાઈન થીટા. આવું કઈ રીતે થયું? તો જુઓ આપણે થીટા આ છે, આ થીટા હોય આને આમ ખેંચી જો લાંબુ, તો બરોબર આ આ તો થયું એમ. તો એના આપણે ઘટકો બનાવવાના હોય તો આ એ બાય ટુ નું આ જે ઘટક બનશે, આનું એ બાય ટુ નું આ જે ઘટક બનશે એ બનશે એ બાય ટુ સાઈન થીટા, રાઈટ. તો આ આપણા પાસે ઘટક થયું, એમાં જ્યારે આ સૂત્ર આપણે ઉપયોગ કરશું તેમાં આ સૂત્ર માટે ઉપયોગ અહીંયા ક્યાં થશે, તો અહીંયા આપણા પાસે આવે છે ટોર્ક ઇક્વલ્સ ટુ એફ વન એ બાય ટુ સાઈન થીટા પ્લસ એફ ટુ એ બાય ટુ સાઈન થીટા. તો આના આધારે આપણા પાસે ટોર્કની કિંમત શું આવી, ટોર્કની કિંમત આવી આઈ એ બી બી સાઈન થીટા. બરોબર છે મિત્રો, તો આના કારણે આપણા પાસે ટોર્કની જે એક્ચ્યુઅલ કિંમત આવે છે એ આવે છે આઈ, આની જગ્યાએ લખાય છે એ બી સાઈન થીટા. બરોબર, હવે આને આ જે છે આને કહેવાય છે મેગ્નેટિક મોમેન્ટ, એમ ઇક્વલ્સ ટુ મેગ્નેટિક મોમેન્ટ. તો આજે એમ મેગ્નેટિક મોમેન્ટ છે, તો અહીંયા આઈ ની ઇન્ટુ એ ના જગ્યાએ આપણે લખી શકીએ છીએ ટોર્ક ઇક્વલ્સ ટુ એમ બી સાઈન થીટા. સાઈન થીટા ને આપણે હટાવી તો અહીંયા આપણને મળે છે વેક્ટર એમ ક્રોસ વેક્ટર બી. આ થઈ ગયો આપણા પાસે ટોર્ક. બરોબર, હવે આ તો આપણે લૂપ કેટલા રૂપની વાત કરી, એક જ રૂપની વાત કરી, એ જ રીતે આપણા પાસે ઘણા બધા લૂપ હોય. બરોબર, નંબર ઓફ ટર્ન્સ હોય, તો અહીંયા આપણે શું લખી શકીએ છીએ ટોર્ક ઇક્વલ્સ ટુ એન આઈ એ બી સાઈન થીટા. તો આમાં પણ એવું કહી શકાય કે એન આઈ એ ઇક્વલ્સ ટુ એમ, તો એના કારણે આપણને જે બળ જે ટોર્ક મળે છે એની કિંમત આવી, ટોર્ક ઇક્વલ્સ ટુ એમ ક્રોસ બી. બરોબર છે, તો આ હતું આપણા પાસે ટોર્ક જે તમે અહીંયા જોયું. આનો સ્ક્રીનશોટ પાડો, આ પ્રમાણે લખવાનું છે, એના જગ્યાએ તમે ટેક્સ્ટબુકના આધારે લખશો તો પણ ચાલશે. ઇઝ ઇટ ઓકે મિત્રો? હા, મેં થોડુંક એડજસ્ટ કર્યું છે, છતાં તમે જોઈ લેજો. હા, ટેક્સ્ટબુકમાં તમે જોઈ લેજો. આઈ હોપ ઇટ વિલ બી ઇટ વુડ બી અ ક્લિયર, રાઈટ. આના આધારે આપણા પાસે નેક્સ્ટ દાખલો છે 4.11. આપણા પાસે એક નેક્સ્ટ દાખલો છે, દેટ ઇઝ 4.11. એ 4.11 વાળો દાખલો શું કહે છે એ જોઈએ. તો 4.11 માં શું છે કે 100 ટર્ન્સ આપેલા છે, દેટ મીન્સ નંબર ઓફ ટર્ન્સ આપેલા છે એ કેટલા છે 100. નંબર ઓફ ટર્ન્સ 100. એક્ઝામ્પલ નંબર 4.11. બરોબર, નંબર ઓફ ટર્ન્સ આપણા પાસે આપેલા છે 100. ક્લોઝલી બાઉન્ડેડ ટુ ધ સર્ક્યુલર કોઇલ ઓફ રેડિયસ, રેડિયસ આપેલું છે 10 સેન્ટીમીટર. કેરીઝ અ કરંટ, દેટ મીન્સ આઈ ની વેલ્યુ છે 3.2 એમ્પિયર. વોટ ઇઝ ધ ફિલ્ડ ઓફ ધ સેન્ટર ઓફ કોઇલ, એટલે પેલા ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે, દેટ મીન્સ બી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. પછી વોટ ઇઝ મેગ્નેટિક મોમેન્ટ ઓફ ધ કોઇલ, એટલે એમ ફાઇન્ડ કરવાનું છે. The coil is placed in a vertical field, rotates about in the horizontal axis and coincides with its diameter. A uniform magnetic field of 2 Tesla, if a horizontal direction exists within, given initially of the angle of 90 degree under the influence of the magnetic field. See, what is the magnitude of the torque? એટલે આપણે ટોર્ક ફાઇન્ડ કરવાનો છે. What is angular speed? ઓમેગા પણ ફાઇન્ડ કરવાનો છે એટ ધ એંગલ ઓફ 90.
મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણા પાસે આવેલું છે ધેટ ઇઝ આમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે જડત્વની ચાક માત્રા આપણા પાસે આવેલી છે ધેટ ઇઝ 0.1 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર લગભગ મને યાદ છે ત્યાં સુધી આ દાખલો નથી રાઈટ બટ તેમ છતાં આના પછીનો ટોપિક છે તો હું તમને ફટાફટ કરાવી દઉં છું આપેલ માહિતી પ્રમાણે બધે બધું જોવા જઈએ તો અહીંયા જે પણ આપણા પાસે વસ્તુ ગીવન નથી એના આધારે પહેલા આપણે શોધીએ છીએ પોઈન્ટ એ જેની કિંમત આપણે શોધવાની છે બી ના આધારે તો બી નું સૂત્ર છે બી ઇક્વલ્સ ટુ મ્યુ નોટ એન આઈ અપોન ટુ આર જેમાં એન ની કિંમત આપણા પાસે આપેલી છે 100 પછી મ્યુ નોટ ની કિંમત 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ આઈ ની કિંમત આપેલી છે આપણા પાસે 3.2 અહીંયા અપોનમાં 2 અને આર આર ની કિંમત આપણા પાસે આપેલી છે 10 સેન્ટીમીટર બરોબર તો 10 સેન્ટીમીટર છે તો સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો દેટ મીન્સ 0.1 બરોબર તો આ પોઈન્ટ હટાવીને અહીંયા થઈ ગયું 0 આ થઈ ગયું 2 દેટ મીન્સ 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ 3.2 ઇન્ટુ 1000 આ 1000 જે છે એટલે 10³ અને 10⁻⁷ 10³ અને 10⁻⁷ 10⁻⁴ એટલે અહીંયા આપણા પાસે થયું 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 3.2 ઇન્ટુ 10⁻⁴ બરોબર તો આ કુલ બધું બધું કેલ્ક્યુલેટ કરતા આપણા પાસે આ કિંમત આવે છે હવે આ પાઈ ની કિંમત 3.14 અને આ 3.2 હવે આને એપ્રોક્સિમેટલી ગણતરી કરો તો 3 × 3 9 થાય અને આ જે કિંમત છે એ કઈ કિંમતમાં વધારો જ કરશે એટલે એપ્રોક્સિમેટલી ફટાફટ કેલ્ક્યુલેટ કરું તેના માટે આપણે એપ્રોક્સિમેટલી લઈએ આને 10 જો આ 10 લઈ લઈએ તો 2 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ 10 જેને આપણે કહી શકીએ છીએ 2 ઇન્ટુ 10⁻³ ટેસ્લા બરોબર આ કિંમત આવી આપણા પાસે સો નાઉ રાઈટ હેન્ડ થમ્બ રૂલના આધારે આપણે આનું ડાયરેક્શન ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે શોધીએ છીએ આનું બી પ્રશ્ન શું કહે છે આનો બી પ્રશ્ન એના પર થોડીક ચર્ચા કરી લઈએ ધ મેગ્નેટિક મોમેન્ટ આપણે શોધવાનું છે મેગ્નેટિક મોમેન્ટ મેગ્નેટિક મોમેન્ટ હમણાં જ આપણે સૂત્ર જોયું દેટ ઇઝ ઇક્વલ્સ ટુ બી પોઈન્ટ છે એમ ઇક્વલ્સ ટુ એન આઈ એ એન ની કિંમત છે 100 આઈ ની કિંમત છે 3.2 અને એ જે થશે એ પાઈ આર સ્ક્વેર થશે આમાં એ થશે શું થશે પાઈ આર સ્ક્વેર તો ઇન્ટુ અગેન પાઈ તો પાઈ ની કિંમત 3.14 અને આ સ્ક્વેર ની 0.1 એનો સ્ક્વેર બરોબર એટલે 10⁻ⁱ નો સ્ક્વેર એટલે 10⁻² એટલે અહીંયા થયું 100 આ એપ્રોક્સિમેટલી થયું 10 આનો ગુણાકાર અને આ એપ્રોક્સિમેટલી થયું 10⁻² એટલે આનો આન્સર આવે છે આપણા પાસે 10 એમ્પિયર મીટર સ્ક્વેર આ થઈ ગયું મેગ્નેટિક મોમેન્ટ હવે સી પ્રશ્ન શું કહે છે ટોર્ક ફાઇન્ડ કરો તો ટોર્ક ઇક્વલ્સ ટુ એમ ક્રોસ બી બરોબર તો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ ટોર્ક ઇક્વલ્સ ટુ એમ બી સાઇન થીટા રાઈટ પણ હવે આમાં ઇનિશિયલ આપણા પાસે પ્રારંભિક સ્થાને આપણા પાસે થીટા જે છે એ 0 આપ્યું છે તો આ પરિસ્થિતિમાં ટોર્ક 0 થશે રાઈટ પણ જ્યારે આપણા પાસે થીટાની કિંમત પાઈ બાય 2 થાય તો ત્યારે ટોર્ક ઇક્વલ્સ ટુ એમ ક્રોસ બી તો ટોર્ક ઇક્વલ્સ ટુ એમ ક્રોસ બી સાઈન 90 થાય છે 1 એમ ની કિંમત છે 10 અને બી ની કિંમત છે 2 × 10⁻²⁺ તો સોરી 2 × 10⁻³ હા તો અહીંયા આપણે શોધીએ છીએ ટોર્ક દેટ ઇઝ 2 × 10⁻³ × 10 એટલે આ કિંમત આવે છે 2 × 10⁻²⁷ ન્યૂટન મીટર બરોબર આ થઈ ગયો આપણા પાસે ટોર્ક હવે મિત્રો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આને તમે નીટ માટે પણ યુઝ કરી શકો છો આ જે નાનકડું સોલ્યુશન આવશે એ કારણ કે જડત્વની ચાક માત્રા આપેલી છે ને આપણે શોધવાનું છે ઓમેગા રાઈટ હવે આપણને ખ્યાલ છે કે જડત્વની ચાક માત્રા ના આધારે આપણને ટોર્ક મળતું હતું ટોર્ક ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ આલ્ફા બરોબર તો આપણે એવું કહી શકીએ કે ટોર્ક ઇક્વલ્સ ટુ આ જડત્વની ચાક માત્રાને આપણે આ રીતે આઈ ગણી છે ચોથી એબીસીડી નો આઈ છે બરોબર
तो आई આપણા ટેક્સ્ટબુકમાં આપેલું છે એટલે તો આઈ ઇક્વલ્સ ટુ આલ્ફાના જગ્યાએ લખી શકાય છે ડી ઓમેગા બાય ડીટી, કારણ કે આલ્ફા જે છે એ શું છે, કોણીય પ્રવેગ છે. શું છે મિત્રો? કોણીય પ્રવેગ. હવે આ જે કોણીય પ્રવેગની વાત કરીએ છીએ, ધેટ ઇઝ કોણીય પ્રવેગ, અને વિચ ઇઝ ઇક્વલ્સ ટુ બીજું ટોર્ક. આપણે આ ટોર્કની સાથે સરખામણી કરીએ તો અહીંયા લખી શકીએ છીએ એમબી સાઇન થીટા. રાઈટ, આ બંનેની સરખામણી કરીએ તો જડત્વની ચાપ માત્રા ડી ઓમેગા બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ એમબી સાઇન થીટા. જો થીટા વેરી સ્મોલ હોય, બહુ નાનો હોય, તો સાઇન થીટા ઇક્વલ્સ ટુ થીટા. રાઈટ, તો આના આધારે આઈ ડી ઓમેગા બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ એમ બી થીટા. અગેન આગળ વધી, એક જ મિનિટ મિત્રો, એની જગ્યા આપણે લખી શકીએ છીએ ડી ઓમેગા બાય ડી થીટા, અને આની જગ્યા આપણે લખી શકીએ છીએ ઓમેગા. દેટ ઇઝ વાય I ઓમેગા ડી થીટા ડી ઓમેગા દેટ ઇઝ ઇક્વલ્સ ટુ એમબી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. રાઈટ, તો આ બંને બાજુ આપણે કરી દઈએ છીએ ઇન્ટિગ્રેશન. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી દઈએ તો આઈ કોમન આવતું રહેશે, ઇન્ટિગ્રેશન ઓમેગા ડી થીટા ઓમેગા ડી ઓમેગા આવશે, અહીંયા કને એમ બી પણ બહાર આવતું રહેશે, અને સાઇન થીટા ડી થીટા આવશે. સાઇન થીટા ડી થીટા આવે તો એના કારણે આપણને મળે છે દેટ ઇઝ માઇનસ કોસ. રાઈટ, અને આની કિંમત આપણા પાસે આવશે ઇન્ટિગ્રેશન ઓમેગા સ્ક્વેર બાય ટુ, અહીંયા આપણા પાસે આવ્યું એમ બી માઇનસ કોસ થીટા ઝીરો થી પાય બાય ટુ. ઝીરો થી પાય બાય ટુ એટલે પહેલું ઝીરો તો માઇનસ માઇનસ થઈ જશે, પ્લસ એના આધારે આઈ ઓમેગા સ્ક્વેર બાય ટુ એમ બી ઇન્ટુ વન. રાઈટ, હવે ઓમેગા આપણે ફાઇન્ડ કરવું છે તો ટુ એમ બી અપોન આઈ રેઝ ટુ વન બાય ટુ. કેમ રેઝ ટુ વન બાય ટુ? કારણ કે આ સ્ક્વેરમાં છે, તો આ તમામે તમામની કિંમત મૂકી દઈએ આપણે. તો ટુ ઇન્ટુ એમ બી એટલે એમ બી ની કિંમત આપણા પાસે આવી ટુ ઇન્ટુ ટુ ટેન રેઝ ટુ માઇનસ ટુ એટલે ફોર ઇન્ટુ ટેન રેઝ ટુ માઇનસ ટુ અપોન આઈ. આઈ ની કિંમત આપણા પાસે આપેલી છે 0.1. તો આના આધારે તમામે તમામ આપણે કિંમત સોલ્વ કરવા જઈએ તો આપણા પાસે આવે છે 22nd ઇન્વર્સ. બરાબર, આ બધી કિંમત મૂકશો તમારા પાસે આન્સર આવશે. બરાબર છે મિત્રો? તો આ હતું ઉદાહરણ નંબર 4.11. તો મિત્રો હવે બીજી ખાસ વસ્તુ, આપણા જે બીજા સરના જે લેક્ચર્સ ચાલે છે એના તમારે ચોપડાના જે પણ ફોટોગ્રાફ્સ તમે પાડ્યા હોય એ તમારે મને મોકલવાના છે. બરોબર છે મિત્રો? થેન્ક યુ સો મચ. સી યુ સૂન ફોર નેક્સ્ટ લેક્ચર.